મારા તમામ આદિવાસી મિત્રો વડીલો ભાઈ બહેનો અને તમામ મારા આદિવાસી સંગઠનોને મારા જોહાર જય આદિવાસી આપ સૌ જાણો જ છો કે નવ ઓગસ્ટ આવી રહી છે એટલે કે વિશ્વ આદિવાસી દિવસ અને ઘણા ભાગે મારા તમામ આદિવાસી સંગઠનો સમાજના જે અત્યારે હાલમાં એક્ટિવ છે એ તમામ આદિવાસી દિવસની ઉજવણી માટે ટાળમાળ તૈયારી કરી રહ્યા છે આપણા માટે ખૂબ જ સારું કહેવાય કે આપણને દુનિયાના લેવલ પર આપણને એક વિશ્વ આદિવાસી દિવસને રૂપે આદિવાસી સંસ્કૃતિને લોકો સમક્ષ લાવવા માટેનો એક દિવસ આપવામાં આવ્યો છે એ જ ફરજના ભાગે આજે એક વિડીયો હું લઈને આવ્યો છું કે આદિવાસી સંસ્કૃતિને લોકો સામે લાવવા માટે આપણે શું એક નવું પગલું લેવું જોઈએ કે જે આપણના આપણા માટે પણ ખૂબ જ જરૂરી છે અને લોકોને સમજાવવા માટે પણ આપણને ખૂબ જ મદદગાર રહેશે તો જોઈએ છે કે વિવિધ સમાજો જે બીજા સમાજો આદિવાસી સમાજ સિવાયના બીજા જે સમાજો લઈએ આપણે તો તે સમાજો આજે ઘણા સંગઠિત આપણને ઘણી જગ્યા પર જોવાના મળે છે એમના એમના અંદર આપણને એકતા ઘણી દેખાય છે એમના ઘણા કાર્યો આપણને દેખાય છે કે એ લોકો સંગઠિત થઈને ઘણા મોટા મોટા પ્રકલ્પો હાથમાં લે છે તો એ કિસ્સામાં મેં એક વસ્તુ માર્ક કર્યું છે કે એ લોકોને કઈ વસ્તુ એવું છે કે સંગઠિત રાખે છે તો તેના અંદર એક વસ્તુ એવી છે કે એક કોઈપણ સમાજના અંદર એક કુળદેવતા કે કુળદેવી તરીકે કંઈક પ્રતિકની લોકો પૂજા કરતા હોય છે બરાબર હું એમના નામ નથી લેતો અત્યારે આપ તમામ સમજી શકો છો બાબતે કે કોઈ એક સમાજને લઈએ કે એક્સ સમાજ છે એક અત્યારે દેવતાને પ્રતિક તરીકે માને છે તો એ સમાજ એ કુળદેવતાઓનું મોટું મંદિર જે તે સિટીમાં કાં તો કોઈ જિલ્લા લેવલ પર બનાવશે મોટું મંદિર એ મંદિરના આસપાસ લગ્નના હોલ હશે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે ત્યાં વિવિધ એજ્યુકેશન લેવલની ઇન્સ્ટિટ્યૂટ પણ ચાલુ કરી કરે છે ઘણા ધર્મશાળાઓ ચાલુ કરે છે અને એ જ જે કુળદેવતાનું કે કુળદેવીનું મંદિર હોય તેને એક બહુ જ મોટા સ્વરૂપે લોકોની સામે ઉપસ્થિત કરાવે છે તેનાથી થશે શું કે જે સમાજ જે છે એક સમાજ જે છે તે આજે સંગઠિત થશે જ એ જગ્યા પર વર્ષમાં કંઈ મોટા મોટા પ્રોગ્રામો હશે ગમે ત્યારે પણ ત્યાં સંગઠન એક એ લોકોનું જળવાશે પ્લસ એક જગ્યા હશે ત્યાં લોકો પોતાનું દાન લખાવી શકશે અને એ દાન શૈક્ષણિક લેવલ પર કે અન્ય જરૂરિયાતમંદ લેવલ પર દાનનો ઉપયોગ કરી શકાશે હવે આ કિસ્સામાં આપણે જોઈએ તો જે સંગઠનનું જે મુખ્ય કારણ છે તે પેલા કુળદેવતા કે કુળદેવી છે કે જેના માધ્યમ થકી એ લોકો બધા આજે ભેગા થઈ રહ્યા છે બરાબર એમ પણ સંગઠિત તો હતા જ પરંતુ એક કુળદેવતા કે કુળદેવીના કારણે એ લોકો અલગ વધુ સંગઠિત થઈ રહ્યા છે હવે એ જ વસ્તુ આપણે આદિવાસી સમાજમાં જોઈએ તો આદિવાસી સમાજમાં પણ આપણા પાસે એ છે આદિવાસી સમાજ તમે જાણો છો કે આદિવાસી સમાજ પણ વિવિધ અલગ અલગ પ્રકારના દેવોની પૂજા વર્ષોથી કરતી આવ્યું છે તો એ દિશામાં આપણે આગળ ચાલવાનું છે તો જોઈએ કે વિશ્વ આદિવાસી દિવસ જે છે તે શાના માટે લાવવામાં આવેલો હતો કે વિશ્વ આદિવાસી દિવસ એના માટે કે વિશ્વ આદિવાસી આદિવાસી જો ખરા તે આદિવાસીઓની જે સંસ્કૃતિ જોઈએ તો એમની ભાષા ભાષા અથવા બોલી આપણે લઈએ એમના પહેરવેશો એમના સંસ્કૃતિના રીતિ રિવાજો અને બીજા હું માનું છું ત્યાં એમના દેવતાઓ એમની જે રહેણી કહેણી છે એની જે પ્રકાર છે આ વસ્તુ એના મૂળભૂત જે બેઝ હતા તેના અંદર મૂળભૂત આ વસ્તુઓ સ્વીકારવામાં આવ્યો છે તો જ્યાં મેં ચાર પાંચ જે મૂળભૂત પરિબળો આદિવાસી સંસ્કૃતિનાની જે ચર્ચા કરી તો તેના અંદર આપણે જોયું છે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાદ આપણે ઘણા લોકોએ આ વસ્તુનું શરૂઆત કરી છે કે અમુક પ્રસંગોમાં રીત રિવાજ જે આદિવાસીના જે આપણે છોડી દીધેલા હતા તે પાછા અપનાવવાની શરૂઆત કરી છે કપડાઓ બાબતે અમુક ડ્રેસ જે કોડ હતા જે આપણા તે અમુક પ્રસંગોમાં કે વિશ્વાદી દિવસની ઉજવણી છે કે પછી વિવિધ ઘરમાં કોઈના લગ્ન પ્રસંગમાં પણ આપણે એ વસ્તુનો યુઝ કરીએ છીએ હવે ઘણા જગ્યા પર એ પણ જોવું છે કે લોકો પ્રકૃતિ પૂજા દ્વારા વધી રહ્યા છે અને બીજી કે મરણ વિધિ કે લગ્ન પ્રસંગની વિધિમાં પણ આદિવાસી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે આ બધું જનરલી દેખાઈ આવે છે તે છતાં પણ એના અંદર એક જે પ્રકારે વૃદ્ધિ થવી જોઈએ તે કશે જણાતી નથી કેમ કે એક આપણી એક મોડર્ન ટેકનોલોજી અરબ મોડર્ન સંસ્કૃતિ જોડે એક જે આપણી શું કહેવાય હરીફાઈ તેમાં થોડી આપણને કચાશ પડી રહેલી છે કેમ કે તમે પણ જાણો છો કે જે આદિવાસી પહેરવેશ છે આપણો એ રેગ્યુલર કદાચ ઘણા મોડન કોર્પોરેટ ઓફિસના અંદર પહેરી નહીં જઈ શકે એ સ્વાભાવિક છે કદાચ પ્રોબ્લેમ થતા થાય રિવાજોની વાત કરીએ તો રિવાજોમાં પણ ઘણી વાર એવું છે કે અમુક જે અત્યારના રિવાજો જે અપનાવેલા છે તાત્કાલિક છોડવા અને આદિવાસી આદિવાસી રિવાજ તરફ તાત્કાલિક ચેન્જ થવામાં થોડી તકલીફ લાગી રહેલી છે તે છતાં પણ લોકો કોશિશ કરી રહ્યા છે હવે આ કિસ્સામાં પેલી જે તમને વાત કરી કે આદિવાસી દેવી દેવતાઓને આપણે પ્રતિક સ્વરૂપે માનીને બધા જો એ જ વસ્તુ પર આગળ વધીએ તો કદાચ એક જગ્યા પર એ સંગઠિત થઈ શકીએ અને એ જગ્યા પર આપણે આદિવાસીનું કેન્દ્ર બનાવી શકીએ એવો એક કેન્દ્રને તમને નામ આપો તો તમે જાણો જ છો કે આપણે ત્યાં ઘણા પ્રદેશોમાં એક દેવ મોગરા છે કે જે બી આદિવાસીઓના સ્થાનક તરીકે બહુ લાંબા ટાઈમથી અત્યારે આપણે ત્યાં ફેમસ થયેલું છે બીજું છે ઘુસ્માઈ જે ઉનાઈ પાસે આવેલું છે એના સિવાય એક બરામદેવનું સ્થાનક જે છે કે જે આપણે બામણીયા ભૂટ તરીકે પ્રચલિત છે એટલે આ બધા સ્થાનિકો આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી દેવતાઓના સ્થાનક છે કે જ્યાં આદિવાસીઓ પોતાના વર્ષમાં બે વાર એકવાર જેને જે બાધા માની હોય કે એવા બધા કાર્યો માટે ત્યાં સંગઠિત થતા હોય છે પણ હવે વાત એ છે કે દેવી દેવતાઓ ત્યાં છે બધું બરાબર છે પણ આપણા કોના ઘરના અંદર આદિવાસી દેવી દેવતાઓના લોકોએ પ્રતિત તરીકે રાખ્યા છે કારણ કે મૂળભૂત કોઈ રાખ્યા નથી આદિવાસી તરીકે આપણી ફરજમાં આવે કે આપણા ઘરમાં આદિવાસી દેવતાઓ જે આપણે માનીએ છીએ તેમાંનું એક પ્રતિક તો હું માનું ત્યાં છું ઘરમાં હોવું જોઈએ ગામડાઓમાં ઘણાના ઘરમાં જોવાની મળે એમાં વાત કરીએ તો કયા કયા પ્રતીકો જનરલી હોય છે અને કયા રાખવા જોઈએ એની થોડી ચર્ચા કરીએ તો આપ જાણો છો કે એક તો મૂળ જે છે આપણા બરામદેવ જે છે ઘણા બરામદેવ કહેતા હશે બરામદેવ કહેતા હશે જે બરામદેવ એક છે કે જે આપણું ઘુમ્મટ સ્વરૂપે હોય છે એને લોકો ઘરમાં સ્થાનક બનાવતા હોય છે ઘણા ખેતરમાં સ્થાનક બનાવેલા હોય છે બીજું એક છે કનસરી અથવા કનસેરી ઘણા નામથી ઓળખાય છે એક મૂળભૂત દેવી છે જે આપણી અનાજની આપણે દેવી કહીએ છીએ એને દેગ છે એનો પણ ઘણા ગામડાઓમાં ઘરમાં પણ સ્થાનક હોય છે અમુક કોઠારની પૂજા કરતા હોય છે અને ઘણા શહેરોમાં પણ અમુક લોકો એના સ્થાનક બનાવ્યા છે અને બીજું એક છે કે વાઘ્દેવ કરીને હું ઘણા ટાઈમથી જોઉં છું કે વાઘદેવની પૂજા કરવામાં આવે છે આદિવાસી સંસ્કૃતિ એટલે પ્રકૃતિ સાથે જોડાયેલી સંસ્કૃતિ કે જે પ્રકૃતિ પૂંજક તરીકે ઓળખવામાં આવે છે કે પ્રકૃતિના મૂળભૂત રક્ષકો જે કહેવાય તે આદિવાસીઓ છે અને વાઘદેવ જે ખરા એ વાઘદેવ એના અંદરના એક આપણે દેવ કહીએ કે વાઘદેવ એટલે આપ સ્ક્રીન પર ફોટો અત્યારે જોઈ રહ્યા છો કદાચ તમારા સાપુતારા ડાંગ વિસ્તારમાં જવાનું થયો છે ઘણા મેન રોડ પર જ તમને એ પ્રતિકના ફોટા તમને જોવાના મળશે એનો હું તમને સેમ્પલ બતાવું છું અત્યારે મારા હાથમાં એક છે આ એક નાનો સેમ્પલ હું બનાવ્યો છે આ જે છે એ વાકને તમે જોશો કે ચાર મૂળભૂત પાંચ પ્રતીકો આપણા જે રાખ્યા છે અહીંયા અંદર એક સૂરજ છે ચંદ્ર છે એક પક્ષી તરીકે મોર છે પ્રાણી તરીકે વાઘ છે અને સરીર રૂપમાં સાપ છે બરાબર આ અલગ અલગ પ્રકારની જે આપણા મૂળભૂત પાંચ તત્વો જે કહેવાય ને તેના પ્રતિક સ્વરૂપે આમ પાંચ તત્વો અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે આ ડાંગના અંદર અને ડાંગના ડાંગમાં નહીં પરંતુ જે આદિવાસી પટ્ટો જે આખો સહ્યાદ્રીનો લઈએ આપણે નર્મદા અરાવલી સાઈડથી લઈએ તો છેક જે કેરેલાના આખો ઉપરનો પટ્ટો છે મહારાષ્ટ્રના જે સહ્યાદ્રીના ભાગમાં ત્યાં પણ જે આદિવાસી વિસ્તાર છે તેમાં પણ આ પ્રતિકની પૂજા અચૂક ભણે ઘણી જગ્યા પર થાય છે શેપ થોડા અલગ અલગ હશે પરંતુ એના અંદર વાઘ મોર એ ટાઈપના પ્રતીકો અંદર હોય જ છે હવે વાત જે છે કે ઘરમાં પ્રતિક રાખવાની જે વાત કરી તેના અંદર કોઈના ઘરમાં કદાચ બરામદેવ કનસરી અથવા વાઘદેવ મેં જે કીધી એના સિવાય પણ કોઈ બીજા કોઈ હોય તો ઘણા બધા કોઈને તો ફોટા પણ નહીં હોય કોઈ પ્રતિક પણ નહીં હોય તો હવે આપણા જો પોતાની જાતને આદિવાસી તરીકે ગણતા હોય તો આપણી પહેલી ફરજ આવે કે આપણા ઘરમાં એક આદિવાસી પ્રતિક તરીકે આપણા દેવી દેવતાઓનું કોઈક એક પ્રતિક હોવું જોઈએ બરાબર જેથી કરીને આપણે ડેલી લાઈફમાં એને યાદ કરી શકીએ આપણને પણ યાદ રહી કે આપણે આ મૂળભૂત સંસ્કૃતિ જે છે આપણી કહી છે બીજું કે સમજો કે આ પ્રતિકને મેં અત્યારે આડી મે ઘણા બધા સેમ્પલમાં બનાવ્યા છે એક કે આ તમે જોઈ શકો છો આ મોટું એક છે કે જે તમે પીસ તરીકે યુઝ કરી શકો આ નાનું છે કે ટેબલમાં રાખી શકો તમે પૂંજાના ઘરમાં રાખી શકો એ પ્રમાણેના છે અને બીજું આ એક સેમ સાગનું બનાવેલું છે જેમાં શેગના કાર્વિંગ કરીને બનાવવામાં આવ્યું છે જે સાપુતારામાં જે જોવાનું મળે છે સાગના લાકડા પર જનરલી બનાવેલું હોય છે હવે મેં તમને જે વાત કરી હતી કે આ પ્રતિકને તમે ઘરમાં સ્થાપિત એટલા માટે કરવું જોઈએ કે ભાઈ તમે ઘરના ડ્રોઈંગ રૂમમાં લગાવ્યું હોય દીવામાં લગાવ્યું હોય તો તમને પોતાના સંસ્કૃતિ પર કંઈક ગર્વ હોય હંમેશા તમે યાદ કરતા રહો ઘરમાં કોઈ વ્યક્તિ આવે તો એમને પણ ખબર પડે કે આ વ્યક્તિ સાની પૂજા કરે છે શાના માટે કરે છે એમને પણ ખબર પડે કે આ લોકો આદિવાસી સંસ્કૃતિ તરફ ખરેખર ઝંકાયેલા છે અને મૂળ આદિવાસી સાથે સંકળાયેલા છે એટલે આજનો વિડીયો એના માટે જ છે કે મેં આજે મારા જે ધર્મપત્ની છે આના આનંદ વાલી પેન્ટિંગ પણ આપ જોઈ રહ્યા છો અમારા ઘરમાં આદિવાસી સંસ્કૃતિની ઘણી બધી વસ્તુઓ અમે રાખેલી છે તો વાલી પેન્ટિંગ તમે ઘરમાં રાખો તે પ્રમાણે વાઘ્દેવ પણ હું માનું છું કે એ વાઘદેવનું પ્રતિક તમામે ઘરમાં રાખવું જોઈએ આ વખતે અમે બિલ્લી મોરામાં જે રેલી કાઢી રહ્યા છીએ તેમાં પણ અમે આ વસ્તુને મહત્ત્વ આપ્યું છે કે જે મૂળ અમારી આ વખતે પ્રતિકૃતર રહેશે તે વાઘ્દેવની રાખવાના છે અમે કે જે રેલીના અંદર એ મૂળ આકર્ષણનું કેન્દ્ર અમે એને મધ્ય સ્થાન પર રાખશું એટલે હું આજનો વિડીયો એટલા માટે જ બનાવ્યો હતો ખાસ કે તમે પણ તમારા ઘરમાં હવે ઘરના ઓટલા પર હોય તો ઓટલા પર ઘરના અંદર પોસિબલ હતા ઘરના એના આદિવાસી સંસ્કૃતિને લાગતી જલોકો આપ પ્રોસેસ કરી શકતા હોય તો વાઘદેવ અને બનાવી આપના ઘરના વોલ પર એને પેઇન્ટિંગ કરાવી શકો છો એવું ના હોય તો કોઈ પ્લાયના ટુકડા પર પણ એને પેઇન્ટિંગ કરાવી શકો છો અમે પણ આ ટાઈપના પીસ બનાવ્યા છે જે આ થ્રીડીમાં છે એ થોડા કોસ્ટલી બને છે એ મશીન પ્રિન્ટિંગ આ મશીન કાર્વિંગ છે તે છતાં પણ અમે આ વસ્તુ તમને જોઈતું હશે તો આપ અમારો કોન્ટેક કરી શકો છો આપને જરૂરથી આ પ્રકારના મળી જશે આ અમે થોડા સેમ્પલમાં બનાવ્યા છે વીસ પચીસ કે જેથી કરીને લોકોમાં આ બાબત અવેરનેસ ફેલાવી શકીએ અમે આની નોમિનલ કિંમત જોઈએ તો દોઢસો રૂપિયાની આસપાસમાં આ તૈયાર રેડીમેડમાં મળે છે બરાબર આ કોઈ પ્રોફિટેબલ બિઝનેસ નથી આ ફક્ત અને ફક્ત આદિવાસી સંસ્કૃતિને આગળ ધપાવવા માટેનું અમારું એક પગલું છે સિમિલરલી આ જે સાગમા છે એ સાગમાં પણ અમે તૈયાર બનાવ્યા છે આ મોમેન્ટો ખાસ મોમેન્ટો હું કહું છું આપ એને દીવા ઘરમાં મૂકો તો ભગવાન સરસ એને પ્રતિક તરીકેમાં પૂજા કરી શકો છો કોઈ પ્રસંગિક પહેલાંમાં તમે એને કોઈને ભેટ તરીકે પણ આપી શકો છો વોલપીસ તરીકે પણ એને હેંગિંગ કરી શકો છો આ વિવિધ પ્રકારે આ વાઘદેવને અત્યારે આપણે આપણા ઘરમાં સ્થાન આપવાનું છે આપણા ખેતરમાં પણ જો ખેતર હોય તો ખેતરમાં પણ આપ એની લાકડાની પ્રત્યુકૃતિ બનાવીને ખેતરમાં પણ સ્થાપના કરી શકો છો એટલે આજનો વિડીયો ખાસ એના માટે જ બનાવ્યો છે કે તમામને એક જ વિનંતી કરીશ કે આપ આપણા ઘરમાં એક આદિવાસી દેવતાને સ્થાન અચૂકથી આપવાનું છે બરાબર આ વિશ્વ આદિવાસી દિવસ પર હું એવું આશા રાખું છું કે તમામ પોતાના ઘરમાં એક આદિવાસી કોઈ પણ જે આપ માનતા હોતો હું એવું નથી કહેતો કે આજ લેવાનું છે કે આ જ રાખો આપ જેની પણ પૂજા કરતા હોય ગુમ્મટ પણ જે બરામદેવના ઘુમ્મટ છે જગ્યા હોય ઘરમાં સ્થાપિત કરી શકતા હોય એમનું જે રીતિ રિવાજ પ્રમાણે પૂજા કરી શકતા હોય તો એ પણ આપ લાવી શકો છો કનશ્રી પણ લાવી શકો છો ભક્તદેવ પણ લાવી શકો છો બરાબર આ પ્રકારના કંઈ પણ વસ્તુ ઘરમાં એક એવું લાવો કે જે તમારી પોતે તમને ગર્વ કરાવે કે હું આદિવાસી છું એટલા જ ફક્ત ટૂંકા સંદેશ સાથે હું આજનો વિડીયો લઈને આવ્યો છું અગર આપને વાઘદેવના પ્રતિકૃતિ માટે કંઈક માહિતી પૂછવી હોય અથવા આ પ્રમાણ આ પ્રમાણના કોઈ પણ મોમેન્ટ્સ બનાવવા હોય વાલી પેઇન્ટિંગ સ્વરૂપે કંઈક કામગીરી કરાવી હોય તો મારી ધરમપત્ની જે છે એ આ બાબતે ખૂબ જ સારી આર્ટિસ્ટ છે એ આપણે જરૂરથી હેલ્પ કરશે તો મિત્રો આજે આટલા જ સંદેશ સાથે હું વિરામ લઉં છું નવ ઓગસ્ટે ફરી આપણે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આપણી વિશ્વ વિશ્વ આદિવાસી દિવસની જે રેલી છે ખૂબ જ શાંતિપૂર્વક પૂર્ણ કરશું અને એક અનેરા સંદેશ સાથે ફરી સંસ્કૃતિને આપણી આગળ ધપાવશું જોહાર જય આદિવાસી